સુરત અને તાપી જિલ્લાના ચકચારી એવા વાલોડના આદિવાસી યુવતીને પ્રેમજાળમાં ફસાવ્યા બાદ તેની સાથે નિકાહ પડી ધર્માંતર કરાવવાના ચકચારિત લવ જેહાદના કિસ્સામાં યુવતીના પરિવારોએ પલસાણા પોલીસ મથકે રામધૂન બોલાવી ન્યાયની માંગણી કરી હતી. જ્યારે બીજી તરફ પોલીસે મહારાષ્ટ્રના ધુલિયા ખાતેથી બંને યુવક યુવતીને પકડી લાવ્યા બાદ યુવતીને નારી સંરક્ષણ ગૃહમાં મોકલી આપી હતી. વાલોડ ખાતે રહેતો વિધર્મી યુવકે તેના જ કામમાં રહેતી આદિવાસી યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી. જો કે આ પ્રકરણની જાણ યુવતીના પરિવારને થતાં તેઓએ યુવતીને પલસાણા તાલુકાના તુંડી ગામ ખાતે રહેતા મામાને ત્યાં રહેવા માટે મોકલી આપી હતી. જો કે 8 દિવસ પહેલા વિધર્મી યુવક તુંડી ગામમાં આવી યુવતીને ભગાડીને મહારાષ્ટ્રના માલેગાંવ ખાતે લઈ ગયા બાદ ત્યાં લગ્ન કરી લીધા હતા. વાલોડના આ ચકચારિત લવ જેહાદ પ્રકરણમાં હિન્દુ સંગઠનો અને યુવતીના પરિવારના પરિવારજનોએ પલસાણા પોલીસ મથકે જઈ રામધૂન બોલાવી સૂત્રોચ્ચારો કર્યા હતા. જો કે આ પ્રકરણમાં યુવક યુવતી મહારાષ્ટ્રના ધુલિયા ખાતે હોવાની માહિતી મળતા જ પોલીસ ત્યાં જઈ બંનેને પકડી લાવી વિધર્મી યુવક સામે અટકાયતી પગલા ભર્યા હતા. જ્યારે આદિવાસી યુવતીને નારી સંરક્ષણ ગૃહમાં મોકલી આપવામાં આવી હતી. તારીખની અમારી આદિવાસી સમાજની દીકરીને એક મુસ્લિમ યુવક દ્વારા જોર જબરસ્તી ભગાડી જવામાં આવી છે, જેની આજ સુધી કોઈ ભાર નથી, કોઈ ખબર અંતર નથી. અને અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું અને ઘણા શાંતિપૂર્ણ માહોલમાં અમે આજે રામધૂન પણ બોલાવી. હવે અમારી તમામ મર્યાદાઓ પતી ગઈ છે. જી, તો આગળનો શું જારી રહેશે? હવે પછી અમને 3 દિવસનો સમય આપ્યો છે અને 3 દિવસમાં અમારી દીકરી જો ન આવે તો આના ખરાબ પ્રત્યાઘાતો પડશે અને હિન્દુ સમાજને ઉગ્ર આંદોલન કરશે. બાબુભાઈ, જી, શું બનાવ બન્યો છે? 6 તારીખથી મારી છોકરી ગુમ થઈ છે. જી, પછી અમને ખબર પડી કે એને કોઈ છોકરો મુસલમાન ઉપાડી ગયો છે. અને ત્યાર પછી અમે જે કાર્યવાહી પોલીસથી માંડીને કલેક્ટર આવેદનપત્રથી માંડીને તમામ કાર્યવાહી, કોઈ કાર્યવાહી અમે બાકી રાખી નથી. હજુ સુધી અમને કોઈ જગ્યાએથી સંતોષકારક જવાબ મળ્યો નથી. જી, તો તમે આગળ કોઈ અરજીઓ નોંધાવી હતી? અમે એટલે જાણકારી કે અમે કોઈ જગ્યાએ આવી SP સાહેબને જાણકારી કરી કે ભાઈ આવું થયું છે, સાહેબ અમારા માટે આટલું કરો. પછી કલેક્ટર સાહેબને કર્યું છે. તે પહેલા શરૂઆતમાં અમે ગંગાધરા એ પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી. જી, પોલીસ સ્ટેશનમાંથી શું જવાબ આપવામાં આવ્યો? તપાસ આપી એટલે તપાસ ચાલશે.